બજાર ની અંદર જાજો તેરી કોઈ વસ્તુ 1 કિલોગ્રામ નો ભાવ 10 રૂપિયા હોય અને જો તમે 5 કિલોગ્રામ વસ્તુ ખરીદી તો તમે પહેલા એની ગણતરી કરશો 1 કિલોગ્રામ ને જો 10 રૂપિયા છે તો 5 કિલોગ્રામ ના કેટલા થશે એના માટે સૌપ્રથમ તમે ગુણાકાર કરશો એટલે કે 10 * 5 એટલે કે 10 * 5 એટલે 50 તો એવી રીતે એ ગણતરી ક્યાંથી શીખ્યા જો તમે સંખ્યા ને આવતો હશે તો આ ગણતરી આવશે તો આજે સૌપ્રથમ આપણે મણકાગુણી ના આધારે અહીંયા સંખ્યા જ્ઞાન શીખીશું તો ચાલો આ મણકાગુણી ભી ભરેલી છે આ મણકાગુણી ની અંદર 1 10 Yeah.
0.500માં પાછો 0 આવ્યો એ 1000 પાછા 10000 અને બીજા 4 આપે છે એ લાખની અંદર છે તો આ સંખ્યા 4 છે એમાં જેટલા લાખની અંદર છે તો 4 ની કેવી રીતે વાંચીશું 4 લાખ 4 લાખ 4 એ 10000 ની અંદર આપેલા છે એની પાછળ કેટલી સંખ્યા આપેલી છે તો ગણો 1 2 3 અને 4 જો 4 ની પાછળ જો 4 સંખ્યા આપેલી હોય તો 4 ની પાછળ 4 0 4 ની પાછળ 4 0 એટલે કઈ સંખ્યા બને 40000 તો અહીંયા આપણે લખીશું 40000 અને એની પછી 5 એ 100 ની અંદર છે તો 500 શું લખાય 500 અને છેલ્લે એકમ આપી છે 7 તો 500 હવે સંખ્યાની શબ્દોમાં લખતા શીખી ગયા હવે એની પછી સંખ્યા ગણતરી કરીએ